હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરી ઓલ ઉપર ક્લિક કરવાથી બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન બોર્ડમાં આ વખતે માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન છે બાયોસાવરની મદદથી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુરાકાર પ્રવાહગારાની અક્ષ ઉપર એટલે કે આ રીંગ રીંગની કેન્દ્રથી અક્ષ ઉપર રહેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ થિયરીને આગળ વધતાં પહેલાં હજી પણ જો ના વિ આગળના વિડીયો ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં બધા જ વિડીયોની લિંક મૂકેલી છે ઇવન દરેક વિડીયોની નીચે હું ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ પણ મૂકતો હોઉં છું તો પીડીએફ પણ ડાઉનલોડ કરીને તમે વ્યવસ્થિત રીતે લખી શકો છો થી અને નોટ્સ બનાવી શકો છો જોઈએ આજનો ટોપિક એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો જુઓ વિદ્યાર્થી મિત્રો વર્તુરાકાર પ્રવાહગારો છે આ એટલે કે રિંગ છે જેની અંદર વિદ્યુત પ્રવાહ આઈ જેટલો વહે છે આ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ પણ આપણે જોઈએ છે કે આ જે રીંગ છે વર્તુળાકાર ગારો છે એની અક્ષ ઉપર અક્ષ એટલે શું કહીશું તો આ જે રીંગનું સમતલ છે મિત્રો આ રીંગના સમતલને લંબ એવી અક્ષ કેન્દ્રના બિંદુથી અક્ષ એટલે કે એક અક્ષ તરીકે લીધી છે તો એ પણનું કોઈ એક બિંદુ એ ધારો કે પી બિંદુ છે તેના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ઓકે ચલો જોડે સમજતા પણ આકૃતિમાં સ્થિર વિદ્યુત પ્રવાહ ધારિત એક રિંગ દર્શાવી છે જેની ત્રિજ્યા છે ઓકે ચલો ધારો કે આ રીંગના કેન્દ્ર ઓથી એક્સ અંતરે એક્સ જેટલા અંતરે આવેલા બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે હવે મિત્રો જુઓ સાવરના નિયમે શું કીધું હતું ઓકે ખબર જ છે તમને પણ કોઈ એક બિંદુ એક નાનો ખંડ લો જે વિદ્યુત પ્રવાહ આઈની દિશામાં હોય એટલે કે સ્પર્શકની દિશામાં ઓકે એવો એક ડીએલ ખંડ લઈએ છીએ બરોબર અને આઈડીએલ ખંડના કારણે સ્થાન સદિશ આર ધરાવતા બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર એટલે શું મિત્રો જુઓ આ જે આ ખંડ લીધો આપણે બિંદુ એ આગળ જે સ્પર્શક દોર્યો આઈડિયલ જે ખંડ છે જેને એવો આર બિંદુ સાથે આપણે જોડતા જે અંતર મળ્યું અંતરને સ્થાન સદિશ એવો આર કહીશું ઓકે ચલો આકૃતિ પરથી જુઓ મિત્રો આ જે છે સ્પર્શકની દિશા છે અને સ્પર્શકની દિશામાં આ આઈડી ખંડ છે અને જેને લંબ એવો જ આ સદીશ છે એટલે કે આપણો અહીંયા ખૂણો ડીએલ અને આર વચ્ચેનો ખૂણો નાઇન્ટી ડિગ્રીનો બનશે બરાબર કારણ કે લૂપ સાઈડ વ્યૂ બતાવ્યો છે ખરેખર ડીએલ આ રીતના આર આ રીતના થશે બંનેને નાઇન્ટી ડિગ્રી બનશે ઓકે એટલે કે આપણો ખૂણો ઠીટા નાઇન્ટી બનશે બરાબર એટલે અહીંયા આપણે વાયુ સારનું સૂત્ર લગાડ્યું આઈડીએલ ક્રોસ આર અપોન આર સ્ક્વેર ક્રોસને દૂર કરીએ એટલે સાઇન ઠીટા ઠીટા તરીકે કિંમત મૂકીશું પછી પણ પહેલાં આપણે આરને એક કેન્સલ કરી દઈએ એટલે આર સ્ક્વેર હવે અહીંયા બંને વચ્ચેનો ખૂણો એકબીજાની લંબ હોવાથી નાઇન્ટી ડિગ્રી છે ફાઈવ બાય ટુ છે ઓબિયસ સાઈન નાઇન્ટી એટલે વન એટલે આપણને છેલ્લે સૂત્ર તૈયાર થયું મ્યુ ઝીરો ફોર પાય આઈડીએલ અપોન સ્ક્વેર ઓકે પણ આ કઈ દિશામાં હશે એ વિચારવાનું રહ્યું બીજો પ્રશ્ન કા તો એક નાનો ખંડ છે આવી આખી લૂપ માટે વિચારવું પડે ઓકે ચલો એના પહેલાં આપણે આરની કિંમત શું થાય એ જોઈ લઈએ તો ત્રિકોણ જુઓ મિત્રો આ એક ત્રિકોણ તૈયાર થયો એ આ એ ઓ પી આ જે ત્રિકોણ છે જેની કર્ણ છે આર જેની એક બાજુનું માપ છે એક્સ બીજી બાજુનું ત્રિજ્યા છે અહીંયા આ આર એટલે કે પાયથાગોળ સિદ્ધાંત મુજબ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે કે આર સ્ક્વેરની કિંમત આપણે અહીંયા મૂકી શકીશું ઓકે તો જુઓ મિત્રો અહીંયા આર સ્ક્વેરની કિંમત મૂકી દીધી ક્લિયર છે ચલો તો આને સમીકરણ એક કહી દઈએ હવે ચુંબકીય ક્ષેત્રની દિશાની વાત આવી તો ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે આકૃતિ ફરીથી તમને બતાવું છું કે આકૃતિની અંદર આપણે સાવનના નિયમમાં જોયું કે આઈ એલ ક્રોસ આર સદીશ ઓકે એટલે કે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આપણે જોવા જઈએ તો આંગળીને આઈડીએલ પછી આંગળી વળશે આરની દિશામાં જમને જમ સ્ક્રીનની અંદર એ દિશામાં જમણો હાથ તમે રાખો ડીએલની દિશામાં આંગળીઓ રાખો પછી એ જ આંગળીને આરની દિશામાં વળે છે ઓકે વળે છે તો અંગૂઠાની દિશામાં ક્ષેત્ર લાગ્યું ઓકે તો ઠીટા કોણ બનાવતી દિશામાં લાગ્યું છે તો આવી રીતના હોય એ વખતે આપણે બે ઘટકો પાડવા પડે તો એવા પાસેના ઘટક તરીકે આપણે લઈશું ડીબી એક્સ ઘટક એટલે અક્ષની દિશાનો છે એટલે ડીબી એક્સ ઘટક અને જ્યારે એની લંબ લંબ દિશામાં એવો આવા બે ઘટકો ઓકે હવે મિત્રો જુઓ આ બે ઘટકો વડે જોડે જોડે થિયરી પણ જોતા બે ઘટકો પાડ્યા એક લંબ ઘટક એક અક્ષની દિશાનો ઘટક એટલે ડીબી sin θ ડીબી cos θ ઓકે તો હવે આ જ રીતે આખા રીંગ માટે વાત કરીએ ફરીથી આકૃતિ જુઓ આખા રીંગ માટે એવો સામેનો એક બિંદુ લઈએ સપોઝ કે નીચે વાળો ડીએલની વાત કરું છું એના માટે ફરીથી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એનું સ્થાન સદીશ દોરવું હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ તમે ફરીથી જમણો હાથ મૂકીને ટ્રાય કરો ડીએલ ક્રોસ આર તો તમને ડીબી આ દિશામાં જોવા મળશે એટલે ફરીથી આપણને ડીબીના બે ઘટકો પડશે બરોબર ડીબીના બે ઘટકો પડશે એક ડીબીનો લંબ ઘટક આ ડીબી આ રીતના મળશે તેનો લંબ ઘટક ને એનો પાસેનો ઘટક એટલે કે ડીબી લંબ ઘટક આ પણ ડીબી લંબ ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે તો ફક્ત કયો ઘટક વધ્યો બોલો તો મિત્રો dbx ઘટક ઓકે તો x ઘટક એકલો જ આ ચુંબકીય ક્ષેત્ર આપે છે એટલે અહીંયા મે લખ્યું છે કે આખી રીંગમાં db નો લંબ ઘટક એવો સાઈન ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે તો ચુંબકીય ક્ષેત્ર આખા સંપૂર્ણ ધારા માટે કોણ જવાબદાર તો db cos θ તો આપણે શું થી કાઢીશું હવે db ની કિંમત અને cos θ ની એટલે આપણો સૂત્ર તૈયાર થાય ચલો ડી બીનું તો ઓલરેડી આપણે સમીકરણ એક લાઈન મૂક્યું છે પણ કોષ ઠીટા એ આપણા જોડે નથી ચલો તો ફરીથી આકૃતિમાં જુઓ અહીંયા આપણને ઠીટા તરીકે આ છે પણ અહીંયા તો કોઈ સાઈન ઠીટા કોસ ઠીટા એટલે કે કોઈ કિંમત નથી પણ આ જેટલો ખૂણો છે એટલો જ ખૂણો આ ત્રિકોણની અંદર બનશે એટલે કે આ ખૂણો બનશે ઓકે મિત્રો ક્લિયર થાય છે તમે આ રીતના ચેક કરી શકો છો આ જેટલો ખૂણો છે એટલો ને એટલો જ આ ખૂણો બનશે બરાબર સામસામેના ખૂણાની રીતે અહીંયા નિયમ લાગુ પાડીએ આ રીતના તો તમને સ્પષ્ટ થશે જ કે જે એ ખૂણો બને છે એટલો ને એટલો જ ખૂણો આ ઠીટા બનશે એટલે કે અહીંયા આ ઠીટા દર્શાયો છે મેં બરાબર એના માટે આપણે હવે કોષ ઠીટા વાપરશું તો આ ત્રિકોણમાં કોષ ઠીટા જુઓ ઠીટા અહીંયા છે તો પાસેનો ઘટક એવો त्रिज्या r એટલે કે cos θ = कैपिटल r / कर्ण कर्ण તરીકે स्मॉल r પણ મિત્રો स्मॉल r તરીકે પાયથાગોરસના સિદ્ધાંત મુજામમ હાલ જ લાવ્યા હતા શું r² = कैपिटल r² + x² તો r² ને પેલી બાજુ મોકલી દઈએ તો √ થશે બરોબર તો √ ને દૂર કરવું હોય घात સ્વરૂપે લખવું હોય તો વન હાફ ઘાત રીતે લખાય તો એ આપણે કોસ્ટીટા બરાબર લખીશું કેપિટલ આર અપોન આ એટલે કે આર પ્લસ એક્સ સ્ક્વેરની એક ઘાત જોઈએ આપણે એની અંદર તો જુઓ કોસ્ટીટાની અંદર લખી કાઢ્યું આપણે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની એક ઘાત જે આપણો સ્મોલ છે મિત્રો આ છે સ્મોલ ઓકે ચલો આપણે ડીબી પણ આવી ગયો કોસ્ટિટા પણ આવી ગયો બંને કિંમતો મૂકી દઈએ પાછી સમીકરણ એકમાં જુઓ ફરીથી તો આ સમીકરણ એક એટલે ડીબીની કિંમત મૂકીશું અને સમીકરણ બે એટલે કોષ્ટિટાની કિંમત મૂકીશું ચલો મિત્રો તો અહીંયા ડીબી અને કોસ્ટિટા બંનેની કિંમતો મૂકી દઈએ તો આ થયો આપણો ડીબી ના થયો કોસ્ટિટા બંનેની કિંમતો મૂકી

એટલે કે આખા ખંડ માટે સંકલન લઈ લઈએ અચર વાળા બહાર લઈ લઈએ અહીંયા આપણે ફક્ત પ્રવાહ ધારિત ગારાની જ વાત કરવાની છે બાકી બધું અચર છે એટલે કે ડીએલ ની જ વાત કરવાની છે ડીએલ એટલે કે આખો એક ગારો એટલે કે પરીઘ આપણે બોલીશું ટુ પાય આર એટલે છીએ ઝીરો અંશમાં જોતા આવજો મ્યુ ઝીરો આઈ આર અને આર એટલે કે આર સ્ક્વેર છેદમાં ટુ વધ્યો અને પાઈ તો કેન્સલ થઈ ગયા છે ટુ અને જે ગાતવારૂપ પદ હતું x² કેપિટલ r² 3/2 ઓકે ચલો આ થયું આપને આખા પ્રવાહ ધારિત ગારાને એટલે કે રીંગના લીધે લાગતું p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તો જે x અક્ષની દિશામાં લાગે છે મિત્રો એટલે આપણે i કેરેટ વડે દર્શાવ્યું આ સૂત્ર યાદ રાખજો મિત્રો કે પ્રવાહ ધારિત ગારવા માટે એટલે કે રિંગની અક્ષ ઉપર રહેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે ઘણા એવા એમ એક્ઝામ્પલ ગણવાના છે આનાથી બરાબર તો યાદ કરી લેજો આ સૂત્રને ચલો હવે આની સિચ્યુએશન અલગ અલગ વિચારીએ સપોઝ કે આ પ્રવાહ ધારિત રીંગ છે એના કેન્દ્રની અંદર વાત કરીએ તો આ અક્ષ તો ખરે પણ એના કેન્દ્રમાં જ વાત કરવી છે તો બોલો તો એક્સ બરાબર કિંમત શું બની જાય મિત્રો તો આટલી કિંમત હતી અહીંયા સુધી જો ફરીથી આકૃતિ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે પી બિંદુને વિચારી લો કે ઓ બિંદુ છે ત્યાં જ પી બિંદુ છે અહીંયા જ આ પી બિંદુ આ કેન્દ્રમાં તો એ વખતે એક્સ બરાબર અંતર શું થઈ ગયું ઓકે જીરો ક્લિયર છે આ ચલો તો એક્સ બરાબર જીરો મૂકીએ આપણા સૂત્રમાં તે સૂત્રની અંદર આપણે એક્સ બરાબર ઝીરો મૂકીએ તો આપત જતું રહેશે એનો મતલબ કે અંશમાં એમનું એમ ટુ છેદમાં આર સ્ક્વેર અને થ્રી બાય ટુ એટલે બે બે કેન્સલ એટલે આર ની ત્રણ ગાત બનશે તો આર ની ત્રણ ગાત બની ઉપરથી આર સ્ક્વેર અને ત્રણ ગાત કેન્સલ એટલે છેદમાં ફક્ત આર એકલા જ વધ્યા ઓકે જોતા આવો મિત્રો એટલે આપણું સૂત્ર તૈયાર થઈ ગયું મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર ઇન ટુ આઈ કેરેટ જે આપણને કેન્દ્રમાં રહેલું ચુંબકીય ક્ષેત્ર કહેવાશે અહીંયા સુધી ક્લિયર છે જે આપણને ડાઉટ થતો હોય મિત્રો વિડીયોને પોઝ કરીને વારંવાર રિપીટ કરીને ચેક કરી લો કન્સેપ્ટ ક્લિયર કરો ઓકે તો અહીંયા આપણે કેન્દ્રમાં રહેલું ચુંબકીય ક્ષેત્રની વાત કરી આવી રીતે પ્રવાહ ધારિત ગારો હોય કોઈ બંધ ગારો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો આપણે જમણા હાથના નિયમ ની મુજબ આપણે આપી શકીએ એની ક્ષેત્ર રેખાઓ તો આપણે જાણી લો કે જમણો હાથ

આવી રીતને કોઈ બી વિદ્યુત ધારી તારની લો તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું છે તો જમણા જમણા નિયમ મુજબ વિદ્યુત આંગળીઓ રાખો અને અંગૂઠો એ શું બતાવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓકે તો આ થયું આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક રિંગના કેન્દ્ર થી એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર નું સમીકરણ શોધવાનો થિયરી જે માર્ચ બે હજાર વીસમાં પૂછાયું ઓકે તો મોસ્ટ આઈ એમ પી ક્વેશ્ચન છે ફરીથી એકવાર આખો થિયરી રિપીટ કરી લેજો વારંવાર રિપીટેશન દ્વારા સમજી લખીને તૈયાર કરી દેજો મિત્રો કે જેથી લઈને છેક સુધી આપણને યાદ રહે આની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી જ છે અને બીજા વિડીયોની લિંક પણ મૂકેલી છે કોઈ ક્વેરી હોય તો મને કોન્ટેક પણ કરી શકો છો તમે આના રિલેટેડ એક્ઝામ્પલને આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે ઉદાહરણ ચાર પોઈન્ટ છ કે જે આપણે હાલ સૂત્ર જે તારવ્યું એના રિલેટેડ આકૃતિમાં આપણને બાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને બે સેન્ટીમીટર ત્રિજ્યા બાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ બે સેન્ટીમીટર ત્રિજ્યા વાળા અર્ધવર્તુરાકાર જેની ત્રિજ્યા કેવી છે અર્ધવર્તુરાકાર ચાપમો વાર્યો છે ઓકે ચલો તો એના માટે પેલું એમ કીધું છે કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું જો આ વર્તુરાકાર ના હોય અને સીધા તાર હોય આ વર્તુરાકાર છે જગ્યાએ સીધા તાર હોય તો શું થાય આવું આપણે કીધું છે તો મિત્રો આઈડીએલ અને

ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ શોધી કાઢીએ તો આપણે આ જે આકૃતિ છે એની અંદર પી બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે માની લો બરોબર આ વર્તુળાકાર છે એટલે કે આપણને ચાપ મળશે એની ત્રિજ્યા મળશે બરોબર તો આપણને કેન્દ્રમાં છે તો કેન્દ્રવાળું સૂત્ર કયું હતું બી બરાબર મ્યુ ઝીરો આઈ અપન ટુ આર

ચલો કિંમતો મુકતા આવીએ મ્યુઝી ટુ ઇન્ટુ બે બે ચાર ડાયરેક્ટલી લખી કાઢ્યા છે ઓકે ચલો ભાગાકાર કરી નાખીએ પાઈની કિંમત મૂકી દઈએ સાદુરૂપ આપીશું તો કઈક તમારે જવાબ આવો કંઈક મળશે સાદુરૂપ જાતે જ આપવું વિડીયોમાં ખાલી આન્સર જ ચેક કરવો બાકી સાદુપ જાતે જ આપવું કિંમતો મૂકીને

બરોબર એટલે આપણે ડાયરેક્ટ લખી કાઢીએ ઉપરના જવાબમાં ખાલી ચુંબકીય ક્ષેત્ર વિરોધી દિશામાં મળે બરોબર જે સપોઝ કે આ દિશામાં હોય તો વિરોધી દિશામાં લાગશે બસ આટલી જ વસ્તુ બને ઓકે ક્લિયર છો તો બસ થયા એક્ઝામ્પલ નહીં પણ એમસીક્યુ સમજવાના કારણ કે બોર્ડમાં આવા નાના નાના એક્ઝામ્પલને એમસીક્યુમાં કન્વર્ટ કરે છે મિત્રો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉદાહરણ ચાર પોઈન્ટ સાત જાતે ટ્રાય કરો

એમાંથી વહી તો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર તો કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર શોધો આવું આપણે કીધું છે ફરીથી મિત્રો એનું એ જ સૂત્ર કોઈ જ ફેરફાર નહીં મ્યુઝીરો આઈ અપોન ટુ આર પણ અહીંયા આપણે શું કરીશું એન વખત ઓકે એન વખત એટલે એનને ગુણાકારમાં મૂકો બરોબર બધી જ કિંમતો મૂકો મ્યુઝીરો આઈની કિંમત સો આટાની સંખ્યા બે ગુણ્યા આઠની કિંમત જાતે જ સાદુ રૂપ આપવું અને જવાબ લાવવો સાદુરૂપ રૂપ આપશો એટલે કંઈક આવો જવાબ મળશે જેને એક ડિઝિટ પછી મૂકીશું તો આ રીતનો કંઈક જવાબ મળશે ઓકે મિત્રો ક્લિયર છે અહીંયા સુધી ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાયનું એક્ઝામ્પલ જે એમસીક્યુ પ્રકારના જ છે આ બધા એટલે જાતે પ્રેક્ટિસ કરી લેવી વિડીયોની પોઝ કરતા રહું વચ્ચે વચ્ચે એટલે ક્લિયર થતું થાય ચલો સ્વાદ તેનો પહેલો એક્ઝામ્પલ રકમ જુઓ આઠ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ત્રિજ્યા પી એટલે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મીટર થઈ જશે એવા સો આટા ઓકે સેમ ક્વેશ્ચન છે ઉપરના જેવો જ આઈ જીરો પોઈન્ટ ચાલીસ એમ્પિયર તો ચુંબકીય ક્ષેત્ર બી વિડીયોની પોઝ કરો મિત્રો અને જાતે જ ગણવાનો ટ્રાય કરો ઓકે ચલો તો ગણી નાખ્યો હશે જવાબ ચેક કરતા હો તમે મારા જોડે મ્યુ ઝીરો આઈ ઇન્ટુ એન અપોન ટુ આર બધી કિંમતો મૂકી દીધી મ્યુ ઝીરોની આઈની એન આટાની સંખ્યા બે ગુણ્યા આર સાદું રૂપ આપશો એટલે આપણો જવાબ તૈયાર થઈ જશે આ બધા એમ શીખ્યું છે મિત્રો એક્ઝામ્પલ કહી જ ના શકાય આવા એટલે જાતે જ ગણતરી કરવી જાતે જ સૂત્રથી યાદ રાખીને તૈયાર કરીને કમ્પ્લીટલી જાતે જ પ્રેક્ટિસ કરવી બરોબર તો તમને વધારે કોન્ફિડન્સ આવશે તો આજનો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક જોયો એના એક્ઝામ્પલ ગણ્યા રિપીટ કરી ફરીથી વિડીયોને વારંવાર જુઓ જ્યાં જ્યાં તમને તકલીફ પડતી હોય રિપિટેશન કરતા હો અને કોન્ફિડન્સ વધારો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં